नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 7 मार्च जोईए आजना समाचार। गुजरात एटीएस अने अन्य पोलिस विभाग की संयुक्त कामगिरी द्वारा 3 वर्ष में 2170 करोड़ ड्रग्स पकड़ी पड़ायु। गुजरात एंटी टेररिस्ट स्क्वॉड एटीएस द्वारा छेल्ला 3 वर्ष में 2170 करोड़ रुपया ड्रग्स जप्त करायु छे। तेमज पाकिस्तानना घणा नागरिकों सहित 73 लोगोनी धरपकड़ करी छे। पाकिस्तानना दाणचोरोए घणी वक्त गुजरातना दरियाकांठानो उपयोग ड्रग्सनी दाणचोरी माटे करवानो प्रयास कर्यो हतो, परंतु आवा तमाम प्रयासने निष्फळ बनाववामां आव्या हता। 2021 માં જ 1466.18 કરોડ રૂપિયાના માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા, તો છેલ્લા 2 વર્ષમાં 704.4 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા। આ આંકડામાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કચ્છ જિલ્લાના મુંદ્રા બંદર પરથી DRI દ્વારા જપ્ત કરવામાં આવેલા 21,000 કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ્સના જથ્થાનો સમાવેશ કરવામાં આવ્યો નથી। 2019 અને 2021 વચ્ચે ATS-એ 427.3 કિલોગ્રામ હેરોઇન, 6.65 કિલોગ્રામ MD અને 3.54 કિલોગ્રામ બ્રાઉન શુગર જપ્ત કર્યું હતું। 2020 માં ATS દ્વારા એક શંકાસ્પદ બોટને પકડી હતી, જેમાં 175 કરોડ રૂપિયાનું 35 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું। 2021 માં અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન્સની સંખ્યામાં તીવ્ર વધારો થયો હતો, જેમાં 2 મોટા ઓપરેશનમાં 300 કરોડ રૂપિયાની કિંમતનું 60 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં 15 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।